હેલો વેલકમ બેક, મારું નામ છે ચિંતન અખાણી. અખાણી કે પાંચ સલામત તમારું સ્વાગત છે. ધોરણ 10 નું આજે ચેપ્ટર આપણે ચાલુ કરવાના છીએ, પૃષ્ઠફળ ઘનફળ એનો સ્વાધ્યાય પહેલો 13.1 આજે આપણે ભણવાના છીએ. એનું સોલ્યુશન આપણે કરવાના છીએ, બરોબર. પૃષ્ઠફળ કોને કહેવાય, ઘનફળ કોને કહેવાય, એના સૂત્રો અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે આપણે લેક્ચર જે બનાવ્યું હતું, લેક્ચર નંબર 1, બરોબર, જેને જોવાનું બાકી હોય એ જોઈ કાઢે. અને જે લોકોને આપણે આ જર્ની સામાં જોડાવું હોય અમારી સાથે, તો તમે લોકો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ધોરણ 10 ની સ્પેશિયલ તમારા માટે. તમે એની પર ક્લિક કરી અમારી સાથે જોડાઈ શકો છો અને ધોરણ 10 ના મેથ્સનું જે જર્ની જે છે એ જર્નીમાં અમારી સાથે મસ્ત રમતા રમતા હસતા હસતા ભણી શકો છો મેથ્સ ધોરણ 10, બરોબર. તો ચાલુ કરીએ છીએ આજનો વિડીયો. એમાં છે ભાઈ સ્વાધ્યાય 13.1 આપણે ચાલુ કરવાના છીએ. તો બધા એનસીઆરટી ની જે બુક છે એ લઈ લે, ખુરશીની પેટી બાંધી દે, આપણું પ્લેન ટેક ઓફ થવા જઈ રહ્યું છે. ડેન્ટણે તો પહેલો જે છે, પહેલે વાત કરીએ દાખલા નંબર 1 કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ છે. હવે બે ઘન આપેલા છે, બરોબર છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લઉં છું, બે ઘન છે. એક ભાઈ ઘન એટલે બધાને ખબર છે ને, એને ખબર ના હોય બેટા કહી દેજો. ક્યુબ જેની બધી બાજુઓ સરખી હોય એવું સમઘન છે આ, બરોબર. આ એવું સમઘન છે, ઓકે, બરોબર. આનું પણ 64 સેન્ટીમીટર નું જે છે, 64 સેન્ટીમીટર આનું ઘનફળ છે, 64 સેન્ટીમીટર ક્યુબ. અને આનું ઘન પણ 64 સેન્ટીમીટર નો ઘન છે, ઘનફળ છે, બરોબર છે. તો હવે શું કીધું છે કે આ બંનેને જોડી દેવામાં આવે તો જોડવાથી બનતો જે નવો ઘન પદાર્થ જે છે એનું પૃષ્ઠફળ શોધો, એવું આપણને અહીંયા આગળ કીધેલું છે. તેનો મતલબ કે હું બેને જોડી દઉં, ધારો કે પહેલું આ જે છે એને હું અહીંયા આગળ જોડી દઉં, ઢેંટણે અને એની જોડે બીજો પદાર્થ જોડી દઉં આવી રીતે, બરોબર છે. એના પછીનો તો કઈક આવું થાય, આ બંને પદાર્થને આપણે જોડી દીધા, બરોબર છે. તો આપણી નવી આકૃતિ આ બની ગઈ, બરોબર. આ બે અલગ અલગ હતા અને જે બે અલગ અલગ હતા એ બંનેને આપણે જોડ્યા તો આપણને મળી ગઈ આ નવી આકૃતિ. જોઈ લો એકવાર ખૂબ જ સરસ રીતે. તમને જો આમાં આકૃતિ ડ્રો કરતા આવડશે ને તો ઓટોમેટિકલ તમને બધું આવડી જશે, ટેન્શન લેવાની કોઈ જરૂર છે જ નહીં, બરોબર છે. ઓકે, તો હવે તમે આની અંદર જોશો તો 64 સેન્ટીમીટર ક્યુબ ના બે ઘનફળ છે. હવે ઘનફળ સૂત્ર આપણને અહીંયા ખબર હોવી જોઈએ. કોઈ પણ સમઘન પદાર્થ હોય એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ જે છે એ ઘન પદાર્થનું ઘનફળ કહેવાય. હવે આ સમઘન છે તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખું જોવાનું. તો ધારો કે આની લંબાઈ પહોળાઈ ઊંચાઈ ને આપણે એલ એલ કહી દઈએ તો એલ ગુણ્યા એલ ગુણ્યા એલ બરાબર 64 સેન્ટીમીટર નો ઘન, બરોબર છે. એટલે કે એલ નો ઘન બરાબર 64 સેન્ટીમીટર નો ઘન, સબાસ. તો ઘનમૂળ લઈ લો બંને બાજુ, તો એલ ના ઘન નું ઘનમૂળ એલ અને 64 નું ઘનમૂળ 4. એટલે કે આ જે સમઘન પદાર્થ જે છે એની બધી બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો આનું પણ ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ હતું. તેનો મતલબ એવો થયો કે આની જે પણ જે બધી બાજુઓ જે છે એ પણ બધી બાજુઓની લંબાઈ 4 સેન્ટીમીટર ક્યુબ છે. એટલે આ પણ 4 સેન્ટીમીટર નું સમઘન છે અને આ પણ 4 સેન્ટીમીટર નું સમઘન છે. હવે બંનેને આપણે એ જોડી દીધા તો આ જે નવો ઘન પદાર્થ બન્યો એ ઘન પદાર્થનું મારે પૃષ્ઠફળ શોધવું છે, રાઈટ. તો હવે આ જે નવો ઘન પદાર્થ બનશે એની આ લંબાઈ કેટલી થશે, તો આ લંબાઈ થશે 8 સેન્ટીમીટર, બરોબર છે. પછી આ લંબાઈ કેટલી થશે, તો આ લંબાઈ થશે 4 સેન્ટીમીટર, બરોબર છે. અને જે ઊંચાઈ જે છે ઊંચાઈ એ પણ કેટલી થશે, એ પણ 4 સેન્ટીમીટર થશે. તો હવે નવો ઘન પદાર્થ થઈ ગયો, જે ઘન પદાર્થમાં લંબાઈ 8 સેન્ટીમીટર, પહોળાઈ 4 સેન્ટીમીટર, ઊંચાઈ 4 સેન્ટીમીટર. આવા ઘન પદાર્થનું આપણે પૃષ્ઠફળ શોધવું છે. પૃષ્ઠફળ એટલે શું, તો કે દરેક સપાટીના ક્ષેત્રફળ નો સરવાળો. કોઈ પણ ઘન પદાર્થ હોય તો એ ઘન પદાર્થની કેટલી સપાટી હોય, તો ભાઈ એ ઘન પદાર્થની 6 સપાટી હોય. તો એ 6 સપાટીઓના ક્ષેત્રફળ નો હું સરવાળો કરું તો એને પૃષ્ઠફળ કહેવાય, બરોબર છે. તો ફોર એક્ઝામ્પલ આ જે સપાટી છે, એક એક આ સપાટી આ બાજુની અને બીજી સપાટી આ બાજુની, એ જે છે એ સપાટી જે છે એ સપાટી આપણે લઈએ. ફોર એક્ઝામ્પલ હું લંબઘન લઉં છું, બરોબર. આ લંબઘન થઈ ગયો, બધાને દેખાતો હશે. તો આ લંબઘનમાં આ સપાટી એટલે આ બાજુની, આ સપાટી એટલે આ બાજુની, આ એક સપાટી, ઉપરની સપાટી, ટોટલ 6 સપાટીઓ હોય. તો 6 સપાટીનું ક્ષેત્રફળ શોધીએ તો અને એનો સરવાળો કરીએ તો એ લંબઘનનું પૃષ્ઠફળ કહેવાય, બરોબર છે. તો આને આને જો કમ્પેર કરીએ તો ભાઈ આ પહેલા આ આ સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ 4 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, ચોકુ ચોકુ 16. અને એવી કેટલી સપાટી છે, 1 અને 2, એ બે જ સપાટી છે, રાઈટ.
બાકી બધા લંબચોરસ છે. જો આ લંબચોરસ છે, આ લંબચોરસ છે, બધી સપાટી લંબચોરસ છે, ખાલી સામ સામે સપાટી જે છે એ ચોરસ છે, જેની બાજુ થશે 4x4 ની. આ ચાર, આ ચાર, એક આ રહીએ અને એક આ રહીએ. આઈ થિંક કે બધાને ક્લિયર થતું હશે, બરોબર છે? તો એનો મતલબ કે 4x4 16 સેન્ટીમીટર સ્ક્વેર, બરોબર છે? એ સામ સામે સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયા. એવા બે છે. તો આ એક આ સપાટીનું ક્ષેત્રફળ વત્તા એક આ સપાટીનું ક્ષેત્રફળ, એટલે કે ભાઈઓ 16 સેન્ટીમીટર સ્ક્વેર એનું પણ ક્ષેત્રફળ થશે. બાકીની કેટલી સપાટી બાકી રહી? ચાર. બાકીની ચાર, એક આ એક આ પતી ગઈ, બાકીની ચાર બાકી રહી. એ ચારે ચાર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો કે આ પહોળાઈ અને ઊંચાઈ, તો પહોળાઈ છે 8 અને ઊંચાઈ છે 4, તો 8 × 4 = 32. પણ એવી સપાટી કેટલી છે? તો એ સપાટી છે 4, તો 32 × 4 કરી નાખું અને એના પણ હું સેન્ટીમીટર સ્ક્વેર લખી નાખું. બરાબર છે? તો 16 × 16 = 32 વત્તા અહીંયા આગળ 32 × 4 છે, બરોબર. હવે અમારી 32 સામાન્ય કાઢ નાખું, તો 32 હું સામાન્ય કાઢું તો 1 વત્તા 4 એટલે કે 32 × 5 એટલે કે 160 સેન્ટીમીટર સ્ક્વેર. એ આ બંને સમઘન પદાર્થોને જોડીએ તો જે નવો સમપદાર્થ બનશે લંબઘન. આ લંબઘન ફોર એક્ઝામ્પલ આ છે, તો આનું જે પૃષ્ઠફળ જે હશે કેટલું હશે? તો આનું પૃષ્ઠફળ હશે 160 સેન્ટીમીટર નો સ્ક્વેર. ઠીક છે? આઈ થિંક કે તમને પહેલો દાખલો ખબર પડી ગઈ હશે. યે 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 આવડો જોઈએ. હવે જોયું છે બીજા દાખલામાં વાંચો, જો શું કીધું છે. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલ હોય તેવું એક પાત્ર છે. એક અર્ધગોલક પર, એટલે એક આ અર્ધગોલક આપણે ડ્રો કરી દીધો. આ એક અર્ધગોલક થઈ ગયો, શાબાસ. એટલે વાટકો, અર્ધગોલક એટલે વાટકો. એ વાટકા ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે. એટલે પોલો નળાકાર એટલે કેવો ભાઈ? પોલો નળાકાર એટલે પાઇપ જેવું આ રીતે ઉપર બેસાડેલો છે, બરોબર છે? તેવું પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે, એટલે આખો વ્યાસ 14 સેમી છે. અર્ધગોલકનો વ્યાસ જે છે એ 14 સેન્ટીમીટર છે. ભાઈ આકૃતિ તમે ડ્રો કરતા આવડશે ને, તો દાખલો તમારો ત્યાં જ પતી જશે. ઓકે. અને વાસણની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે, એટલે આ ભાઈ કુલ ઊંચાઈ જે છે આ કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે, બરોબર છે? આ કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. તો વાસણનું અંદરની સપાટીનું ક્ષેત્રફળ શોધો, એટલે કે પૃષ્ઠફળ શોધો, બરોબર છે? અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો એટલે શું? તો કે ભાઈ નળાકારનું પૃષ્ઠફળ શોધવાનું અને બીજું અર્ધગોળાનું પૃષ્ઠફળ શોધવાનું છે, બરોબર છે? હવે પોલો નળાકાર છે. પોલો નળાકાર અને નક્કર નળાકારમાં ડિફરન્સ છે, તમને કહી દઉં. આ જો આ નળાકાર જે છે, આ નળાકારમાં તમને કહીએ તો પોલો નળાકાર ના કહેવાય. કેમ? કેમ કે આ સપાટી જે છે આ સપાટી બંધ છે, આ સપાટી પણ બંધ છે, તો પોલો નળાકાર ના કહેવાય. પોલો નળાકાર એટલે શું? તો અહીંથી પણ ખુલ્લું હોય અને અહીંથી પણ ખુલ્લું હોય તો એને પોલો નળાકાર કહેવાય. તો પોલો નળાકાર જે હોય એ પોલો નળાકારનું જે પૃષ્ઠફળ હશે એ 2πr હશે, બરોબર? એટલે મારે અહીંયા આગળ આ જે પોલો નળાકાર જે છે એ પોલો નળાકારનું શોધવાનું શું બાકી રહ્યું? ત્રિજ્યા શોધવાની બાકી રહી અને ઊંચાઈ શોધવાની બાકી રહી. જો મને ત્રિજ્યા અને ઊંચાઈ ખબર હોય તો પછી મને પોલો નળાકારનું જે પૃષ્ઠફળ જે છે એ હું શોધી શકું, બરાબર છે? ઓકે. અને પોલો ગોળો, પોલો ગોળો એટલે કેવો? અર્ધગોળો. પોલો ગોળો એટલે ઉપરથી ખુલ્લો, બરાબર, બંધ નહીં. વાટકો જે છે એને વાટકાને પોલો ગોળો કહેવાય, બરાબર છે? તો એ પોલો ગોળો જે છે એનું જે અર્ધ સપાટી, એ પોલો અર્ધગોળો છે, તો પોલા અર્ધગોળાનું જે પૃષ્ઠફળ હશે એ પૃષ્ઠફળ કેટલું થશે? આખા ગોળાનું 4πr² હોય તો અર્ધગોળાનું 2πr² હોય. તો આ બે વસ્તુના મદદથી આપણે, આની મદદથી આપણે નળાકારનું પૃષ્ઠફળ શોધી શકીશું અને આની મદદથી આપણે અર્ધગોળાનું પૃષ્ઠફળ શોધી શકીશું. અને બંનેનો આપણે જ્યારે સરવાળો કરશું તો આપણને આખા વાસણના પાત્રનું પૃષ્ઠફળ મળી જશે, બરોબર? તો ચલો જોઈએ કઈ રીતે કરવું જોઈએ દાખલો. તો તમે જોશો આની અંદર, તો મારે અહીંયા આગળ પહેલા નળાકારનું પૃષ્ઠફળ શોધવું હોય. કોની વાત કરી રહ્યો છું ભાઈ હું? નળાકારના પૃષ્ઠફળની. નળાકારનું પૃષ્ઠફળ એ મારે અહીંયા આગળ શોધવું છે, બરોબર છે? તો નળાકારના પૃષ્ઠફળમાં મારે શોધવાનું શું છે? એક તો ત્રિજ્યા ખબર હોવી જોઈએ અને બીજું એક ઊંચાઈ ખબર હોવી જોઈએ. તો ત્રિજ્યા તો મને ખબર જ છે, અર્ધગોળાનો વ્યાસ 14 સેન્ટીમીટર, તો અર્ધગોળાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર થાય. અને અર્ધગોળાની જે ત્રિજ્યા હશે એ જ નળાકારની ત્રિજ્યા હશે, કેમ કે બંધ બેસતો નળાકાર છે, બરોબર? એટલે કે નળાકારની ત્રિજ્યા કેટલી થઈ? તો કે ભાઈ નળાકારની જે ત્રિજ્યા જે છે ત્રિજ્યા થઈ 7 સેન્ટીમીટર. નળાકારની ત્રિજ્યા થઈ 7 સેન્ટીમીટર. ઓકે. હવે કેમ કે 14 સેન્ટીમીટર વ્યાસ છે, વ્યાસના ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા કહેવાય. બધાને ક્લિયર થઈ ગયું હશે? ઓકે. હવે બીજી વાત કરીએ કે ઊંચાઈ. તો આટલી ઊંચાઈ શોધવાની છે મારે.
આ જે ઊંચાઈ જે છે એ નળાકારની ઊંચાઈ કહેવાય. તો મતલબ કે મારે આટલું બાદ કરવું પડે. તો આ શું છે? તો આ તમે જુઓ તો અહીંથી આ નળાકારનું કેન્દ્ર હોય તો કેન્દ્રથી આ અંતર શું કહેવાય? નળાકારની ત્રિજ્યા. આ પણ નળાકારની ત્રિજ્યા છે. તો કુલ ઊંચાઈમાંથી તમે નળાકારની ત્રિજ્યા બાદ કરો કાં તો અર્ધગોળાની ત્રિજ્યા કહો તો પણ ચાલે. આ કુલ ઊંચાઈમાંથી અર્ધગોળાની તમે ત્રિજ્યા બાદ કરો તો જે મને મળે એ મને નળાકારનું ઊંચાઈ મળી જાય. યસ. તો મને અહીંયા આગળ અર્ધગોળાની ત્રિજ્યા ખબર છે 7 સેન્ટીમીટર, બરોબર? કેમ કે વ્યાસ છે 13 સેન્ટીમીટર, ના 14 સેન્ટીમીટર વ્યાસ છે, એના ભાગ્યા 2 7 સેન્ટીમીટર. તો 13 માંથી આટલી લંબાઈ 7 છે તો બોલો નળાકારની ઊંચાઈ કેટલી થાય? તો ભાઈ નળાકારની ઊંચાઈ થાય 6 સેન્ટીમીટર, કેમ કે 13 - 7 6 થાય. તો મતલબ કે નળાકારની જે ઊંચાઈ હશે એ ઊંચાઈ કેવી થશે ભાઈઓ? તો ઊંચાઈ થશે 6 સેન્ટીમીટર, બરોબર? તો બોલો નળાકારનું પૃષ્ઠફળ કેવી શોધાય? તો કે 2πr છે 7, h છે 6, બરોબર? તો 6 × 12 = 84, તો 84π. આ આપણે નળાકારનું પૃષ્ઠફળ થઈ ગયું, બરોબર છે? ઓકે, હવે મારે શોધવું છે અર્ધગોળાનું પૃષ્ઠફળ. તો અર્ધગોળાનું પૃષ્ઠફળ 2πr² 2 × π × r² આ તમારે 7 છે, 7² 49, તો 49 × 98 તો 98π, બરોબર? તો આ જે 98π જે આવ્યું કોનું પૃષ્ઠફળ આવ્યું મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો? આ 98π જે આવ્યું એ અર્ધગોળાનું પૃષ્ઠફળ આવ્યું. અને 84π જે આવ્યું એ કોનું પૃષ્ઠફળ આવ્યું? તો કે નળાકારનું પૃષ્ઠફળ આવ્યું. અને બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણે જવાબ આવી જશે જે આખા પાત્રનું પૃષ્ઠફળ થશે અંદરની સપાટીનું, 98π + 84π, બરોબર? 12 + 1 = 182π. આ તમારો જવાબ થઈ ગયો. પાઈ નું મૂલ્ય તમારે મૂકી દેવાનું અને પછી તમારે ગણતરી કરવાની. તો તમને આવડશે જ, મારા ટેણિયાને પણ આવડે છે, તમને તો આવડવાની જ છે, ખબર પડી ભાઈઓ? હા, તો તમને અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ નળાકારનું પૃષ્ઠફળ કેવી રીતે શોધાય, અર્ધગોળાનું પૃષ્ઠફળ કેવી રીતે શોધાય, અને બંનેનો સરવાળો કરીએ તો આખા વાસણનું મને પૃષ્ઠફળ અહીંયા મળી જાય છે. ક્લિયર? ચલો હવે દાખલો નંબર 3 જોઈએ. ચલો દાખલા નંબર 3 જુઓ. શું કહે છે કે ભાઈ અર્ધગોલક ઉપર શંકુ લગાવેલો હોય, અર્ધગોલક પાછો અર્ધગોલક આવ્યો છે, ઓકે? તો અહીંયા હું અર્ધગોલક ડ્રો કરી દઉં. યે, અર્ધગોલક ડેન્ટણે આ એની પર શંકુ આવી રીતે આવું રમકડું છે, ઓકે? બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. તો ભાઈ ત્રિજ્યા થઈ ગઈ 3.5 સેન્ટીમીટર, બંનેની સેમ જ છે, બરોબર? આની શંકુ જે છે, શંકુ જે હોય તો શંકુની જે નીચે આ શંકુ થઈ ગયું, તો શંકુ છે તો નીચેની ત્રિજ્યા જે હોય આ વર્તુળ, એ વર્તુળની ત્રિજ્યા જે કીધી છે એ 3.5 સેન્ટીમીટર છે. અને જે અર્ધગોળો કીધો છે એ અર્ધગોળો જે છે, આ અર્ધગોળો કહેવાય કે ના કહેવાય? તો આ અર્ધગોળો જે છે એ આવી રીતે તમારું રમકડું છે. સેમ ટુ સેમ જે મેં આકૃતિ ડ્રો કરી છે એ જ તમને અહીંયા દેખાઈ રહ્યું હશે, બરોબર છે? તો આવી આકૃતિ જે છે મેં અહીંયા આગળ ડ્રો કરેલી છે, બરોબર? બંનેની ત્રિજ્યા આપણને 3.5 સેન્ટીમીટર આપેલી છે, ઓકે? રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર છે. કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર છે ભાઈઓ, જાણતેણે, ઓકે? હવે આગળ શું કીધું છે? તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો કીધું છે, એનો મતલબ કે અહીંયા મારી પાસે બે આકાર છે. કયા કયા? એક તો શંકુ અને એક અર્ધગોળો. તો હવે આપણને એ તો ખબર પડી ગઈ છે કે અર્ધગોળાનું જે પૃષ્ઠફળ છે એ 2πr² થાય, પણ શંકુનું પૃષ્ઠફળ શું થાય? તો શંકુનું પૃષ્ઠફળ થાય πr(l). એમાં l જે છે તિર્યક ઊંચાઈ છે, તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ, ત્રાસી લંબાઈ, એટલે કે આ જે છે ને આને તિર્યક ઊંચાઈ કહેવાય, બરોબર? એ આપણને આપેલી નથી, ઓકે? પણ કઈ વાંધો નહીં, આપણે આવડી જશે. આકૃતિ તમે ડ્રો કરો તમને ખબર પડી જશે આપણે શું કરવાનું છે. પહેલા આપણે શંકુની આ ઊભી ઊંચાઈ શોધી કાઢીએ, ઊભી ઊંચાઈ આટલાથી આટલા સુધીની. તો આપણે આગળના દાખલામાં જે કર્યું એવું જ, કે કુલ ઊંચાઈમાંથી મારે શું બાદ કરવાનું? તો કુલ ઊંચાઈમાંથી મારે જે અર્ધગોળા જે હોય એ અર્ધગોળાની ત્રિજ્યા બાદ કરવાની. તો કુલ ઊંચાઈ છે 15.5, તો કુલ ઊંચાઈ 15.5 -3.5, તો શું થશે અહીંયા આગળ? 12. તો ભાઈ કુલ ઊંચાઈ થઈ ગઈ 12 સેન્ટીમીટર, આ ઊંચાઈ થઈ ગઈ 12 સેન્ટીમીટર, ઓકે? હવે મને એમ કહો કે આ લંબાઈ કેટલી હશે? આ લંબાઈ તો કે ત્રિજ્યા જેટલી હશે. આ તો ત્રિજ્યા પણ આ કેન્દ્ર છે ને, અહીંથી અંતર ત્રિજ્યા. તો હવે તમે જુઓ તો અહીંયા હું નામ આપી દઉં, અહીંયા કહી દઉં એ, આને કહી દઉં બી, આને કહી દઉં સી. તો ત્રિકોણ એબીસી કેવો થયો? ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ થયો. તો આમાં તો પેલા અંકલ જે છે પાયથાગોરસ અંકલ એ આમાં લગાવી શકીએ. તો પાયથાગોરસ અંકલ લગાવીએ તો શું થાય? તો કે ભાઈ એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, આવું થાય?
એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ. હવે એબી કેટલું આવ્યું હતું? 12 સેન્ટીમીટર. તો 12 સેન્ટીમીટર નો વર્ગ 144 વત્તા બીસી નો વર્ગ. બીસી કેટલું આવ્યું આપણી પાસે? બીસી એટલે ત્રિજ્યા છે 3.5. તો 3.5 નો વર્ગ એટલે કે 35 × 35 કરવાનું પહેલા હતા આપણે 25 × 4 = 1225 એટલે 12.25 થશે. બરોબર છે? તો 12.25 જે છે એ તમારો બીસી નો વર્ગ થયો. તો 12.25 આપણે લખી નાખીએ તો 144 એટલે 12.25 સરવાળો કરો તો 156.25 તમારો જવાબ છે. બરોબર. એસી નો વર્ગ બરાબર, તો એસી બરાબર શું થશે? તો વર્ગમૂળમાં 156.25 જે વર્ગમૂળ તમારે જાતે શોધવાનું. બરોબર છે? એ વર્ગમૂળ તમારે જાતે શોધવાનું છે. ઓકે, ચલો હવે આગળ શું. આ તો એસી મને મળી ગયું તિરેક ઊંચાઈ, જેને બરાબર આપણે એલ પણ કહી શકીએ. તો તમને અહીંયા ખબર પડી ગઈ કે આપણે તિરેક ઊંચાઈ કઈ રીતે શોધવાની છે. બરોબર, એ આપણે અહીંયાથી ખબર પડી ગયું. હું જો બધું સ્ટેપ નહીં કરું તમારી આગળ, તમારે થોડું જાતે પણ કરવાનું તો વધારે મજા આવે. તો તમને તિરેક ઊંચાઈ મળી ગઈ. બરોબર, તો શંકુનું પૃષ્ઠફળ શું થશે? તો શંકુનું જે પૃષ્ઠફળ જે હશે, શંકુનું પૃષ્ઠફળ એ પાઈ આર એલ છે. પાઈ એટલે આપણે પાઈ તો ખબર જ છે, આર છે 3.5 અને એલ એલ તો આપણે શોધ્યું. તો અહીંથી તમને શું મળશે? શંકુનું પૃષ્ઠફળ મળશે. અને બીજું આપણે અર્ધગોળાનું પૃષ્ઠફળ શું છે? તો ભાઈ અર્ધગોળાનું પૃષ્ઠફળ છે પાઈ આર સ્ક્વેર. તો એમાં આર તો આપણને ખબર જ છે 3.5. તો પાઈ આર સ્ક્વેર ની મદદથી મને શું મળશે? તો અર્ધગોળાનું પૃષ્ઠફળ મળશે. અને બંને પૃષ્ઠફળ નો તમે સરવાળો કરશો, તમને આખા રમકડાનું પૃષ્ઠફળ મળી જશે. મેં તમને આ મેથડ કહી દીધી, જવાબ તમારે લાવવાનો. મારું કામ છે તમને મેથડ સમજાવવાનું, કેલ્ક્યુલેશન કરવાની જવાબદારી તમારી છે. બરોબર છે? તો આજે સ્વાધ્યાય પહેલો જે છે એના પહેલા 3 દાખલા જે છે એ આપણે આજે રાખીએ છીએ. બરોબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલા કરીશું, જેના કારણે તમને ક્લિયર થાય. તમે જાતે કરવાનો પણ ટ્રાય કરજો, ઠીક છે? ફાવે તો પણ ઠીક, ના ફાવે તો હું તો છું જ. ઓકે, બાય.